विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आपनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 8 विषय विज्ञान में पाठ 3 संश्लेषित रेसाओ अने प्लास्टिक में आपणे हवे आगळना लेक्चर में अभ्यास करीशुं। बराबर छे? हवे जुओ के आपणे आना आगळना लेक्चर में संश्लेषित रेसाओ कोने कहेवाय। बराबर छे? के मानव सर्जित रेसाओ, मानव प्रवृत्ति द्वारा जे रेसा बनावामां आवे छे, ए रेसाओने केवा कहेवामां आवे छे? संश्लेषित रेसा कहेवाय छे। बराबर छे? हवे આપણે ઈ પછી સંશ્લેષિત રેસા શું છે કે ભાઈ પોલિમર વિશે ભણ્યા હતા, પછી કે નાના નાના એકમો રિયાને જોડાઈને પોલિમર બને છે, પોલિમર ગ્રીક ભાષાનો શબ્દ છે, ત્યારબાદ આપણે સંશ્લેષિત રેસાઓના પ્રકાર વિશે ભણ્યા હતા। બરોબર છે? સંશ્લેષિત રેસાના હકીકતમાં કયા કયા પ્રકારના મળે છે તો જુઓ કે સંશ્લેષિત રેસામાં પહેલો પ્રકાર આપણે જોયો હતો રેયોન, કે જે અસલ કેના જેવો હતો, રેશમ જેવો। બરોબર છે? ત્યારે આપણે વાત કરી હતી કે આના પછીના લેક્ચરમાં આપણે નાયલોન, પોલી એક્રેલિક અને પોલિએસ્ટર વિશે ભણીશું। બરોબર છે? તો અત્યારે હવે આપણે ટાઈમ ન બગાડતા આપણે આ નાયલોન વિશે સમજીએ। તો જુઓ કે નાયલોન જે રેસાઓ છે એ સંપૂર્ણપણે માનવ સર્જિત રેસાઓ છે, સંપૂર્ણપણે સંશ્લેષિત રેસાઓ છે। બરોબર છે? ટૂંકમાં કે આ જે નાયલોન છે એ પણ કેવા છે? સંશ્લેષિત, પણ કેવા? તો કે સંપૂર્ણપણે માનવ સર્જિત। શું કરવા? સંપૂર્ણપણે માનવ સર્જિત, કે આ વસ્તુ બનાવવામાં, આ જે નાયલોન રહ્યું એ નાયલોન બનાવવામાં આપણે એક પણ પ્રકારના કુદરતી વસ્તુઓ, ટૂંકમાં કે કોઈ પણ પ્રકારની કુદરતી વસ્તુઓની જરૂર પડતી નથી। બરોબર છે? એ બધી રાસાયણિક પ્રક્રિયાઓ રહી, એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા જે પદાર્થો બને છે એ પદાર્થો દ્વારા જ આ પ્રક્રિયા થઈ અને પછી નાયલોન બનાવવામાં આવે છે। બરોબર છે? એટલા માટે આ જે નાયલોન રહ્યું એ નાયલોનને આપણે સંપૂર્ણપણે માનવ સર્જિત અથવા તો સંપૂર્ણપણે સંશ્લેષિત રેસા કહેવામાં આવે છે। આ એક વસ્તુ એવી છે કે સંપૂર્ણપણે માણસ દ્વારા જ બનાવવામાં આવે છે, માનવ પ્રવૃત્તિ દ્વારા જ બનાવવામાં આવે છે। આ જે નાયલોન પ્રકારના જે સંશ્લેષિત રેસારિયા, નાયલોન સંશ્લેષિત રેસારિયા, એ ઈસવીસન 1931માં કોલસો, પાણી અને હવામાંથી બનાવવામાં આવેલા હતા। બરોબર? 1971માં કોલસો, પાણી અને શેમાંથી? હવામાંથી બનાવવામાં આવેલ હતા। એટલા માટે આ વસ્તુ રહીને કેવી કહેવામાં આવે છે? સંપૂર્ણપણે સંશ્લેષિત કહેવામાં આવે છે, અને એટલા માટે જ આને સંપૂર્ણપણે માનવ સર્જિત પણ કહેવાય છે, કારણ કે માણસ પ્રવૃત્તિ દ્વારા જ આ વસ્તુ બનાવવામાં આવે છે। બરોબર છે? એટલા માટે આને નાયલોન સંશ્લેષિત રેસાઓ કહેવામાં આવે છે। નાયલોન સંશ્લેષિત રેસાઓની મુખ્ય ખાસિયત એ છે કે ખૂબ જ મજબૂત છે, સ્થિતિસ્થાપક છે, હળવા અને ધોવામાં ખૂબ જ સરળ છે। બરોબર છે? એકદમ એ આપણે મજબૂત હોય છે, પ્લસ કે સ્થિતિસ્થાપક એટલે કે ટૂંકમાં લાંબા ટૂંકા કે અમુક સમય થાય તો એ નથી ગરમીમાં લાંબા થઈ શકતા, ટૂંકા થઈ શકતા, એકદમ સ્થિતિસ્થાપક છે, પ્લસ કે પહેરવા માટે એકદમ હળવા છે અને એને કોઈ પણ રંગમાં રંગી શકાય છે, પ્લસ કે ધોવામાં ખૂબ જ સરળ છે। અને મેં તમને કીધું એમ કે સંશ્લેષિત રેસાઓ જે રહ્યા એ સામાન્ય રીતે આપણને ઓછા અને ઓછા કિંમતમાં આપણને મળી શકે છે। બરોબર છે? એટલા માટે આ જે સંશ્લેષિત રેસાઓ રહી, એ સંશ્લેષિત રેસાઓનો ઉપયોગ જે રહ્યો એ ઉપયોગ સૌથી વધુ થાય છે। બરોબર છે? એમાં પણ આ જે નાયલોન રહ્યા, એ નાયલોનનો તો તમે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કર્યો જ છે। આપણે મોજા, જે મોજાઓ રહ્યા, દોરડાઓ રહ્યા, તંબુ, કારના સીટ બેલ્ટ તથા પડદાઓ છે, પ્લસ આપણા કપડાઓ છે, આ બધી વસ્તુઓમાં આ જે નાયલોન પ્રકારનો જે સંશ્લેષિત રેસાઓ રહ્યા એ સંશ્લેષિત રેસાઓનો ઉપયોગ થાય છે। બરોબર છે? એ સિવાય પેરાસૂટ અને પર્વતારોહણના જે દોરડાઓ રહ્યા જે એકદમ મજબૂત છે, બરોબર છે, મજબૂત દોરડાઓ બનાવવા અથવા તો પેરાસૂટ બનાવવા, જે હવા કોઈ પણ જેટલી હવા હોય એવામાં પણ કાંઈ ન થાય એવા તાંતણાઓ બનાવવા, એવા જે તાંતણાઓ રહ્યા એ તાંતણાઓ શેના હોય છે? આ નાયલોનના હોય છે। એવું જે કાપડ રહ્યું એ કાપડ શેનું હોય છે? નાયલોનનું હોય છે, જેના કારણે એને કાંઈ પણ વસ્તુ થતી નથી। અને પર્વતારોહણના દોરડાઓ બનાવવામાં પણ આ નાયલોન પ્રકારનું સંશ્લેષિત રેસાનો ઉપયોગ થાય છે। શું કરવા થાય છે? તો કે એકદમ કેવા છે? ખૂબ જ મજબૂત છે અને સ્થિતિસ્થાપક છે, અને પાછા કેવા છે? એકદમ હળવા છે, જેના કારણે સરળતાથી તમે ગમે ત્યાં એને લઈ જઈ શકો છો અને હેરવી ફેરવી શકો છો। સામાન્ય રીતે તમને વાત કહું તો કે આ જે નાયલોન પ્રકારના જે તાંતણાઓ રહ્યા, નાયલોન સંશ્લેષિત રેસાઓના જે તાંતણાઓ રહ્યા, એ તાંતણાઓ આપણે સ્ટીલનો જે તાર આવે છે, બરોબર, સ્ટીલનો જે પાતળો એવો તાર આવે છે, એ સ્ટીલના પાતળા એવા તાર કરતા પણ એ વધુ મજબૂત હોય છે। જો સ્ટીલનો તાર પણ તમે બહુ ખેંચો તૂટી જાય, પણ આ જે નાયલોન, જે નાયલોન સંશ્લેષિત રેસા છે, એ નાયલોન સંશ્લેષિત રેસાનો જે તાર રહ્યો એ તાર સામાન્ય રીતે ખેંચવાથી પણ તૂટતો નથી, એટલું બધું મજબૂત હોવાના કારણે જ આપણે એનો પેરાસૂટ અને પર્વતારોહણના દોરડાઓ જે રહ્યા એ દોરડાઓમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ।
બરાબર છે, એટલા માટે આ નાયલોન રહ્યું, નાયલોનનો પણ આપણે રોજબરોજની જિંદગી હોય એ જિંદગીઓમાં વધુમાં વધુ ઉપયોગ કરીએ છીએ આ સંશ્લેષિત રેસાઓનો. એ સિવાય આપણે નાયલોનના રેસા સિવાય એક બીજાઓ રેસા છે કે જે પોલિએસ્ટર અને એક્રેલિક તરીકે વખણાય છે. પોલિએસ્ટર, જો પોલી એટલે ઘણા બધા અને એસ્ટર એટલે એસ્ટરનો જે સમૂહ રહ્યો, એ એસ્ટરના સમૂહના ઘણા બધા એકમો જોડાય અને જે બને છે એને શું કહેવામાં આવે છે? પોલિએસ્ટર. પોલિએસ્ટર પ્રકારનું આપણું જે કાપડ આવે છે, એ કાપડ આપણે ખૂબ જ વધારે પહેરવામાં અને ખૂબ જ એનું જે કાપડ રહ્યું, એ કાપડ ખૂબ જ આપણે જે રોજબરોજની જિંદગીમાં જે કપડાં પહેરીએ છીએ, એ કપડાં પહેરવામાં ખૂબ જ વધારે વપરાય છે એસ્ટર. બરોબર છે, એસ્ટર પ્રકારનું આપણે કહીને કે પોલિએસ્ટર એસ્ટરનું કાપડ છે. બરોબર છે, આ એસ્ટર એટલે ટૂંકમાં પોલિએસ્ટર, અને પોલિએસ્ટર પણ કેવા છે? એ સંશ્લેષિત રેસા છે. કેવા છે? એક પ્રકારના સંશ્લેષિત રેસા. એ સંશ્લેષિત રેસાનું કાપડ અથવા તો એના જે કપડાઓ રહીએ, એ કપડાઓ શું કરવા વધુ વપરાય છે અથવા તો એનો ઉપયોગ આપણે શું કરવા વધુ કરીએ છીએ? તો ચાલો આપણે જોઈએ તો કે એ જે કાપડ રહ્યું, એ કાપડ સરળતાથી ચોળાઈ જતું નથી. ટૂંકમાં કે આપણે કોઈ પણ કાપડને વાળીએ તો એમાં સીધી કળચલીઓ પડી જાય છે. બરોબર છે, પણ આ જે એસ્ટર પ્રકારનું જે કાપડ રહ્યું, પોલિએસ્ટર પ્રકારનું જે કાપડ છે, એના રેસાઓનું, સંશ્લેષિત રેસાઓના બનાવેલું જે કાપડ છે, એ કાપડ સરળતાથી ચોળાઈ જતું નથી અને એને ધોવામાં ખૂબ જ સરળ છે. બરોબર છે, કેવું છે? એકદમ ધોવામાં ખૂબ જ સરળ. અને એ આપણે કોઈ પણ એસ્ટરનું જે કાપડ રહ્યું, એ એસ્ટર કાપડ સરળતાથી સામાન્ય રીતે સુકાઈ પણ જાય છે, ઝડપથી સુકાઈ જાય છે, જેના કારણે આપણે એસ્ટરના જે કાપડ યા પોલિએસ્ટરના પોલિસ્ટર, આપણે એને સામાન્ય રીતે પોલિસ્ટરનું કાપડ કહીએ. ઘરે તમે ક્યારેક સાંભળ્યું હોય તો મમ્મી પપ્પા અથવા તો કોઈ પણ દાદા દાદી કહેતા પોલિસ્ટરનું કાપડ છે. પોલિસ્ટર એટલે પોલિએસ્ટર કહેવાય એને. શું કહેવાય? પોલિએસ્ટર. આ પોલિએસ્ટર એટલે સામાન્ય રીતે કેવા છે? એ સંશ્લેષિત રેસા છે. બરોબર છે, એ સંશ્લેષિત રેસાનું આ કાપડ બનાવ્યું છે. પ્લસ કે એ વધુ ટકાઉ અને સસ્તું આવેલું છે. બરોબર છે, એકદમ ખૂબ જ ટકાઉ છે અને કેવું આવેલું છે? સસ્તું. અને એને રંગબેરંગી કપડાઓમાં એનું પરિવર્તન કરી શકાય છે. ટૂંકમાં કે વિવિધ રંગોમાં એ આપણને ઉપલબ્ધ છે. વિવિધ રંગોમાં આપણે ઘણી વખત એસ્ટરના જે પોલિસ્ટરના કાપડ જોયા હોય, એ પોલિએસ્ટરના કાપડ ઘણા બધા રંગોમાં રંગાયેલા હોય છે. એટલે ટૂંકમાં કે ઘણા બધા રંગોમાં આપણને મળે છે. તો આ ઘણા બધા રંગોમાં પોલિસ્ટરનું જે કાપડ રહ્યું, એ પોલિસ્ટરનું કાપડ આપણને ઘણા બધા રંગોમાં ઉપયોગી છે. બરોબર, ઘણા બધા રંગોમાં આપણને કામ આવે છે અને ઉપલબ્ધ પણ આપણને ઘણા બધા રંગોમાં છે. પ્લસ કે એવા જે પોલિસ્ટરના કાપડ, પોલિએસ્ટરના જે કાપડ રહ્યા, એ સિવાય એમાં પોલિસ્ટરનો પણ અલગ અલગ ભાગ છે. બરોબર છે, એમાંનું એક ટેરેલિન નામનું જે પોલિસ્ટરનું કાપડ રહ્યું, પોલિએસ્ટરનું જે કાપડ રહ્યું ટેરેલિન નામનું, બરોબર છે, એ પોલિએસ્ટરનું ટેરેલિન નામનું કાપડ રહ્યું, એ પાતળા રેસાઓ અને જે તાતણાઓની માફક જેને વણવામાં આવે છે. બરોબર છે, પાતળા જે રેસાઓ રહ્યા, એ પાતળા રેસા ખૂબ જ એના ટેરેલિનના જે ટેરેલિન પોલિએસ્ટર રહ્યું, એ ટેરેલિન પોલિએસ્ટરના તાંતણાઓ રહ્યા, એ ખૂબ જ પાતળા હોય છે અને એ તાંતણાઓને સરળતાથી હાવ આપણે તમે સરળતાથી એને વણી શકો છો, એનું સરળતાથી તમે એને નું કાપડ બનાવી શકો છો. બરોબર છે, એક પ્રકારનું શું છે? એ ટેરેલિન પોલિએસ્ટરનું કાપડ છે અને એ ખૂબ જ અત્યારે કાપડામાં અને એમાં બધામાં ખૂબ જ વપરાય છે. સામાન્ય રીતે એનો ઉપયોગ ખૂબ જ વધુ થાય છે. ત્યારબાદ છે પેટ, પીઈટી, પેટ. પેટનું ફૂલફોર્મ એવું થાય, પોલિએસ્ટર ટેરેપ્થાલેટ. બરોબર છે, શું થાય છે એનું નામ? પોલિએસ્ટર ટેરેપ્થાલેટ. બરોબર છે, પોલિએસ્ટરનું એક કાપડ છે, એનું નામ શું છે? પોલિએસ્ટર ટેરેપ્થાલેટ. આ પોલિએસ્ટર ટેરેપ્થાલેટ રહ્યું, એ ખૂબ જ મજબૂત આવેલું છે. બરોબર છે, એના જે તાંતણાઓ રહ્યા, એના જે દોરાઓ રહ્યા, એ જે સંશ્લેષિત રેસાઓ રહ્યા, એ સંશ્લેષિત રેસાઓ ખૂબ જ મજબૂત આવેલા છે. બરોબર છે, એટલા માટે એ બાટલીઓમાં, વાસણોમાં, વાયરોની બનાવટમાં, આ બધી વસ્તુઓ વગેરે જેવી આપણે ઘરવખરીની જે વાસણો રહીએ, એ વાસણોની બનાવટમાં પણ આ પોલિએસ્ટરના કાપડને એ વપરાય છે. પ્લસ જુઓ કે બીજી ઘણી બધી ઉપયોગી આપણા ઘર વપરાશની જે વસ્તુઓ રહી, એ ઘર વપરાશની વસ્તુમાં પણ પેટ નામનું જે પીઈટી નામનું જે કાપડ રહ્યું, એ પીઈટી નામનું કાપડનો ઉપયોગ થાય છે. આ સિવાય આપણે જે કારની જે બારીઓ રહી, એની ઉપરનું જે આપણે પ્લાસ્ટિક લગાડીએ છીએ, બરોબર છે, જે આપણે બ્લેક પ્લાસ્ટિક લગાડીએ છીએ, એ પ્લાસ્ટિક બનાવવામાં પણ આ પીઈટીનો ઉપયોગ થાય છે. બરોબર છે, એટલે ટૂંકમાં કે આ જે પોલિએસ્ટર અથવા તો આ જે સંશ્લેષિત રેસાઓ રહી, એ સંશ્લેષિત રેસાઓનો ખૂબ જ આપણી રોજબરોજની જિંદગીઓમાં આપણે ખૂબ જ એનો ઉપયોગ કરીએ છીએ. પોલિએસ્ટર, પોલિએસ્ટર એટલે કે એસ્ટર સમૂહોનો સૌથી વધારેમાં વધારે એના આ જે એસ્ટર સમૂહ રહ્યું, એ એસ્ટર સમૂહોને જે નાના નાના સમૂહો રહ્યા, એ મોટા જોડાય, એકી સાથે એક જ લાઇનમાં જોડાય અને એ પોલિએસ્ટર બનાવે છે. આ પોલિએસ્ટર રહ્યા, એ પોલિએસ્ટરના ઘણા બધા રૂપ છે. સમજી લો કે પોલી વુડ છે, પોલી કોટ છે, ટેરેલિન છે. આ બધા જે પોલી વુડ, પોલી કોટ ને ટેરેલિન આ બધા રહ્યા ને, એ બધા કાપડ રહ્યા, એ બધા કાપડ અમુક અંશે કુદરતી રેસાઓ સાથે વણી અને એને મજબૂત બનાવવામાં આવે છે.
બરાબર છે, પોલી કોટ રિયુ તો ટેરેલિન રિયુ, આ બધા જે કાપડ રહ્યા ને એને કાપડને કપાસના જે રેસાઓ રહ્યા એ કપાસના રેસાઓ સાથે વણવામાં આવે છે, અને કપાસના રેસાઓ સાથે વણી અને એને ખૂબ જ મજબૂત બનાવવામાં આવે છે. બરાબર છે. પ્લસ કે પોલી વુડ રહ્યું, એ પોલી વુડને ઊનના જે રેસાઓ રહ્યા એ ઊનના રેસાઓ સાથે વણી અને એને ખૂબ જ મજબૂત બનાવવામાં આવે છે. બરાબર છે. જેના કારણે પોલી ઊન રહ્યું, ઊન સરળતાથી આપણને મોંઘું પણ પડે છે અને એટલું બધું ટકાઉ અને આપણે ધોવામાં સરળતા પડે નહીં. એટલા માટે પોલી વુડનું જે કાપડ રહ્યું એને સરળતાથી એમાં ભેગું નાખવામાં આવે છે, જે અસલ ઊન જેવું જ હોય છે, જેના કારણે એની મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ પણ વધી જાય છે અને એ કિંમતમાં આપણને ઓછું પણ પડે છે. એટલા માટે આવા બધા જે કાપડો રહ્યા, જે સંશ્લેષિત રેસાઓ રહ્યા, એને કુદરતી રેસાઓ સાથે વણી અને પછી એને માર્કેટમાં મૂકવામાં આવે છે. આ સિવાય તમે ઘણી વખત શિયાળામાં અને એમાં તમે જે અમુક કાપડો જોયા છે, બરોબર છે, અથવા તો અમે અમુક કોટ અથવા તો જે શિયાળાના જે વસ્ત્રો રહ્યા એ જોયા છે, તમને જોઈ અને એવું લાગે કે હકીકતમાં આ ઊનના બનેલા છે, ઊનના રેસાઓના અથવા તો કુદરતી રેસાઓના બનેલા છે, પણ હકીકતમાં એ કુદરતી રેસાઓના બનેલા હોતા નથી. શું કરવા નથી હોતા? કારણ કે સંશ્લેષિત રેસાઓને એવી રીતના બનાવવામાં આવે છે કે જેના કારણે એ અસલ કેના જેવા લાગે છે, એ સંશ્લેષિત રેસા ટૂંકમાં કે કુદરતી રેસાઓ જેવા લાગે છે. સંશ્લેષિત રેસાઓનું મેન્યુફેક્ચર ટૂંકમાં કે એની બનાવટ જ એવી હોય છે કે અસલ તમને કેના જેવું લાગે છે, કુદરતી રેસા જેવું લાગે છે, જેના કારણે તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો તો તમને હકીકતમાં એવું લાગે કે ભાઈ આ છે હકીકતમાં કુદરતી રેસા, પણ એ શું હોય છે તો કે એ સંશ્લેષિત રેસા હોય છે. એવું જ એક સંશ્લેષિત રેસા છે, શું છે, એ એક્રેલિક. શું છે? એક્રેલિક. આ જે એક્રેલિક રહ્યું એ એક્રેલિક સરળતાથી ઊન જેવું અને આ સ્વેટર શાલ અને થાબડાઓની બનાવટમાં થાય છે. એક્રેલિકનો જે ગુણધર્મ રહ્યું એ સામાન્ય રીતે ઊન જેવો જ હોય છે અને એ પણ ગરમીનું જે મંદ વાહક છે, ટૂંકમાં કે આપણા શરીરની જે ગરમી રહી ગરમીને બહાર જતા રોકે છે. બરોબર છે. એટલે ટૂંકમાં કે એક્રેલિક રહ્યું, એક્રેલિક પણ સામાન્ય રીતે ઊન જેવું જ, અસલ એના જે ગુણધર્મો રહ્યા એ બધા ઊન જેવા જ લાગે છે. એક્રેલિક અને ઊનને જો બાજુબાજુમાં રાખવામાં આવે તો તમે એમાંથી ઓળખી ન શકો કે ક્યુ આમાંથી એક્રેલિક છે અને ક્યુ આમાંથી ઊન છે. બરોબર છે. એટલે કે આ જે એક્રેલિક એ ઊન જેવું જ છે, જેમાંથી સ્વેટર શાલ અને થાબડાની બનાવટમાં ઉપયોગી છે અને એ પણ ટકાઉ, મજબૂત અને વિવિધ રંગોમાં રંગાયેલું છે. બરોબર. વિવિધ રંગોમાં આપણને મળી રહે છે. બરોબર છે. અને એ ખૂબ જ ટકાઉ છે, મજબૂત છે, એટલા માટે એનો સ્વેટર અને શાલ અને થાબડાની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. પ્લસ જુઓ કે આ ઘણા બધા રંગોમાં ઉપલબ્ધ હોવાના કારણે પણ આપણને સરળતાથી વધારે પડતું ગમે છે અને એની કિંમત રહે એ કિંમતમાં પણ કેવું છે, એ સસ્તું છે, જેના કારણે આપણે વધારે પડતો એનો ઉપયોગ કરીએ છીએ. હવે જુઓ કે આ સિવાય તમે એક્રેલિકના જે અથવા તો આપણે જે આ પોલિસ્ટર અને બધા કાપડ રહ્યા અથવા તો કોઈ પણ સંશ્લેષિત રેસાઓ રહ્યા, એ સંશ્લેષિત રેસાઓ રહ્યા, એ સંશ્લેષિત રેસાઓને તમે ક્યારે કુદરતી રેસાઓ સાથે આપણે સમજીએ ક્યારે આ બધા કુદરતી રેસાઓ જેવા જ છે, પણ હકીકતમાં જો તમારે એને ઓળખવા હોય કે ભાઈ આમાંથી કુદરતી રેસા ક્યાં છે અને કૃત્રિમ રેસા ક્યાં, કૃત્રિમ રેસાઓ ક્યાં છે, સંશ્લેષિત રેસાઓ ક્યાં છે, તો તમે એને જોઈને ઓળખી શકવાના નથી. કારણ કે મેં તમને કીધું એમ કે એક્રેલિક અને ઊનને જો તમે બાજુબાજુમાં રાખો ને તો તમને વર્તાય નહીં કે આમાંથી ક્યુ ઊન છે અને ક્યુ એક્રેલિક છે, પણ એક વસ્તુ દ્વારા તમે એને વર્તી શકો છો. કેવી રીતના? તો તમે એને સળગાવીને વર્તી શકો છો. જો ઊનને સળગાવો ને તો એ સરખું સળગી જાય. બરોબર. જ્યારે તમે કોઈ પણ સાંસ લઈ દીધા પછી એક્રેલિક હોય, ટેરેલિન હોય, પોલિએસ્ટર હોય, નાયલોન હોય કે રેયોન હોય, બરોબર છે, આવા કોઈ પણ પોલિએસ્ટરના કાપડ અથવા તો પોલિમરના જે કાપડ સંશ્લેષિત રેસાઓ રહ્યા, એ સંશ્લેષિત રેસાઓને જો તમે સળગાવો ને તો એ સળગાવવામાં તમારે એને એના રસ જેવું, ટૂંકમાં કે આપણે પ્લાસ્ટિકનો રસ જેમ ઓગળે ને એવી રીતના એ રેસાઓ રહ્યા ને એ ઓગળવા માંડે છે. બરોબર છે. આ જે પોલિમરના જે રેસાઓ રહ્યા ને એ પોલિમરના રેસાઓ કેવા થાય છે, ઓગળી જાય છે, ત્યારે કુદરતી રેસાઓ હકીકતમાં સળગે છે. એવી રીતના તમે એને હકીકતમાં કે ક્યાં છે, કુદરતી રેસા છે કે સંશ્લેષિત રેસા છે, એને તમે ઓળખી શકો છો. એટલા માટે જ આપણને ઘણી વખત ના પાડતા હોય છે કે ભાઈ આવા જે કાપડ રહ્યા, બરોબર છે, કે ભાઈ આ પોલિસ્ટરના બનેલા છે, ટેરેલના બનેલા છે, પછી એક્રેલિકના બનેલા છે, નાયલોન કે રેયોનના બનેલા જે કાપડ રહ્યા, એને કોઈ પણ રસોડાની રસોડામાં કે કોઈ પણ એવી જ્યાં અગ્નિ હોય એ અગ્નિના સંપર્કમાં આવતું હોય એવી જગ્યાએ પહેરવાની ના પાડે છે. શું કરવા ના પાડે છે? કારણ કે જો આવા સિન્થેટિક કપડાઓ રહ્યા, બરોબર છે, આવા પોલિમરના જે કપડાઓ રહ્યા, એ કપડાઓનો ઉપયોગ જો આપણે આવી જગ્યાએ કરવામાં આવે, બરોબર છે, ટૂંકમાં કે આવી અગ્નિરોધક જે જગ્યાઓ રહે, બરોબર છે, અગ્નિને જ્યાં વધુ હોય ત્યાં એનો, અગ્નિ જ્યાં સરળતાથી સંપર્કમાં આવતી હોય ત્યાં એનો જો ઉપયોગ કરવામાં આવે તો એ જ કપડાઓ સળગી અને આપણા આખા શરીરે ચોંટી જાય છે. બરોબર છે. જેના કારણે આપણા શરીરને અને આપણા જે જિંદગી રહે એને ઘણું બધું નુકસાન કરી શકે છે.
એટલા માટે આ જે આવા કાપડિયા એને કાપડને કોઈ પણ અગ્નિનો સંપર્ક આવતો હોય ત્યાં કાપડ પહેરવાની સખ્ત મનાઈ કરવામાં આવે છે. આવા સિન્થેટિક કાપડિયાને રસોડામાં ને એમાં ઉપયોગ કરવાની ખૂબ જ મનાઈ કરવામાં આવી છે. શું કરવા? કારણ કે એ ચોટી અને તમને ઘણું બધું નુકસાન કરી શકે છે, એટલા માટે એનો ઉપયોગ આપણે રસોડામાં કોઈ દિવસ કરવામાં આવતો નથી. આ જે પોલિમરિયન, એ હકીકતમાં પોલિમરિયન એ પેટ્રોકેમિકલ પેદાશ છે, બરોબર છે, રાસાયણિક પેદાશ છે. કેવી રીતના રાસાયણિક પેદાશ છે? તો કે દરેક સંશ્લેષિત જે રેસાઓરિયા, દરેક સંશ્લેષિત રેસાઓરિયા ને એ દરેક સંશ્લેષિત રેસાઓ પેટ્રોકેમિકલ્સ કહેવામાં આવે છે. પેટ્રોકેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ ની એક પેદાશ છે, બરોબર છે. એટલા માટે એને પેટ્રોકેમિકલ્સ કહેવામાં આવે છે. એટલા માટે જ સિન્થેટિક કાપડ રહ્યું, એ ટૂંકમાં કે આ જે રસાયણ વાળું જે કાપડ રહ્યું, રસાયણ વાળા કાપડને ત્યાં પહેરવામાં આવતું નથી, બરોબર છે. અને સામાન્ય રીતે આપણે એનો ઉપયોગ રહ્યો, એ ઉપયોગ ત્યાં રસોડામાં એમાં કરવામાં આવતો નથી, બરોબર. એનું ખાસ ધ્યાન રાખજો કે આવા કપડાં તમે પહેરો તો એ કપડાં રહ્યા એને રસોડામાં કે એનો યુઝ ન થાય, એની ખૂબ જ ધ્યાન રાખવું. અને બીજે ક્યાંય અગ્નિનો સંપર્ક થતો હોય, ઉષ્માનો સંપર્ક થતો હોય એવી જગ્યાએ પણ એને પહેરવા જોઈએ નહીં. ત્યારબાદ કે આ જે સંશ્લેષિત રેસાઓરિયાના ગુણધર્મ શું છે, શું કરવા આનો એટલો બધો ઉપયોગ થાય છે, શું કરવા આપણે એટલો બધો એનો જે રોજિંદા જીવન, રોજબરોજની જે જિંદગીમાં જે જીવન વપરાશમાં એનો ઉપયોગ થાય છે, શું કરવા આપણે એનો બધો ઉપયોગ કરીએ છીએ. તો સામાન્ય રીતે જે સંશ્લેષિત રેસાઓરિયા, સામાન્ય રીતે વાત કરું તો તમે કોઈ પણ સુતરાઉ કાપડ રહ્યું, સુતરાઉ કાપડની છત્રી લઈને તમે બહાર જાઓ, અથવા તો આવા જે સંશ્લેષિત રેસાઓ છે એની છત્રી લઈને બહાર જાઓ, તો તમે જે સુતરાઉ કાપડની છત્રી એમાંથી પાણી પડે, પણ એક્રેલિકમાંથી કે અથવા તો બીજા કોઈ કાપડની છત્રી અથવા નાયલોનની તમે છત્રી લઈને જાઓ ને, એમાંથી પાણી ન પડે. શું કરવા? કારણ કે એક્રેલિક છે પાણીનું શોષણ કરતા નથી, બરોબર છે. એટલા માટે કે એ ઝડપથી સુકાઈ જાય છે, સંશ્લેષિત જે રેસા રહ્યા ને એ ખૂબ જ ઝડપથી સુકાઈ જાય, બરોબર. એમાં પાણીને એટલું બધું શોષણ કરતા નથી, પાણીને શું કરે છે, એનું છૂટું કરે છે, એટલે એકદમ ઝડપથી સુકાઈ જાય, ટકાઉ છે, બરોબર છે. આ જે નાયલોન હતું, આપણે નાયલોન જોયું કે પેરાસુટ અને જે પર્વતારોહણના જે દોરડાઓ રહ્યા એ દોરડાઓની બનાવટમાં એનો ઉપયોગ થતો હતો. મજબૂત હોય તો જ એની દોરડાઓની બનાવટમાં ઉપયોગ થાય. મેં તમને કીધું કે સ્ટીલના તાતણા રહ્યા, જે સ્ટીલના તાતણા કરતા પણ એ શું છે, એકદમ મજબૂત છે, એટલા માટે ટકાઉ છે, ઓછા ખર્ચાળ છે, બરોબર છે. જે કુદરતી રેસાઓ આવે છે, ઊન છે, રેશમ છે, કપાસ છે, આ બધા જે કુદરતી રેસાઓ રહ્યા, કુદરતી રેસાઓ કરતા ખૂબ જ એ ઓછા ખર્ચમાં જ, ઓછા કિંમતમાં જ એ આપણને માર્કેટમાંથી મળી જાય છે. એટલા માટે એનો ખર્ચ રહ્યો એ બનાવવામાં પણ ઓછો થાય છે અને આપણને એ સસ્તામાં મળી જાય છે. અને ગુણધર્મો કેવા છે? તો કે કુદરતી રેસા જેવા જ, એટલે કુદરતી રેસા જેવા જ ગુણધર્મોવાળી વસ્તુ આપણને ઓછા ખર્ચમાં મળી જાય છે, બરાબર છે. પ્લસ કે સરળતાથી ઉપલબ્ધ છે. હવે કોઈ પણ ઘેટાઓ રહ્યા એનું ઊન એ ત્યારે જ થાય કે આખા આખા વર્ષમાં એની જે ઊનની પ્રક્રિયા પૂરી થઈને એક વર્ષે આપણને એક ઘેટામાંથી એક જ વાર ઊન મળે. પણ આવી જે એક્રેલિક વસ્તુ કે જે ઊન જેવું છે એ તમારે જોઈતી હોય એટલી તમે બનાવી શકો છો, બરોબર છે. કારણ કે એ જે વસ્તુ રહી માનવ સર્જિત છે, તો મશીનરી દ્વારા તમે કયો એટલી બની શકે, એટલે સરળતાથી ઉપલબ્ધ છે અને સાચવવામાં સહેલા છે. શું કરવા સાચવવામાં સહેલા છે? તો કે આ જે સંશ્લેષિત રેસાઓ રહી એ વજનમાં કેવા હોય છે? હકીકતમાં જે કુદરતી રેસાઓ કરતા હલકા હોય છે વજનમાં, જેના કારણે એને તમારે કોઈ પણ જગ્યાએ સાચવવા અથવા તો એને જે કોઈ પણ જગ્યાએ હેરફેર કરવી હોય તો એકદમ એને સાચવવા સહેલા છે. સરળતાથી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને લઈ જઈ શકો છો. એટલા માટે આ જે સંશ્લેષિત જે રેસાઓ રહ્યા એ સંશ્લેષિત રેસાઓનો ઉપયોગ સૌથી વધારે થાય છે, બરોબર છે. એટલા માટે આવા જે ગુણધર્મો ક્યાંક ઝડપથી સુકાઈ જાય છે, ટકાઉ છે, ઓછા ખર્ચાળ છે, સરળતાથી ઉપલબ્ધ છે અને સાચવવામાં સહેલા છે, બધી રીતે જો આપણને ફાયદો થતો હોય તો એવા જ રેસાઓ આપણે લઈએ છીએ કે જેના કારણે આપણે ઓછી કિંમતમાં સારો એવો ટકાઉ મળી શકે, સરળતાથી આપણે જે સુકાઈ જાય એવું મળી શકે અને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે, સાચવવા સહેલા પડે, એ વસ્તુ આપણે વધારે લઈએ છીએ અને આપણને સસ્તું મળી શકે, બરોબર છે. એટલા માટે આ એક્રેલિક, ટૂંકમાં કે એટલા માટે આ જે સંશ્લેષિત રેસાઓ રહ્યા એ સંશ્લેષિત રેસાઓનો જે ઉપયોગ રહ્યો એ ઉપયોગ એકદમ વધુ થાય છે, બરોબર છે. તો ચાલો આપણે ફરીથી પાછું એકવાર રિફર કરી લઈએ. તો કે જે નાયલોન રેસા રહ્યા એ સંપૂર્ણપણે માનવ સર્જિત છે, સંપૂર્ણપણે સંશ્લેષિત છે. એનું ઉત્પાદન, એનું શોધ ક્યારે કરવામાં આવી હતી? તો કે ઈસવીસન 1931માં કોલસા, પાણી અને હવામાંથી એને બનાવવામાં આવ્યા હતા. એ ખૂબ જ મજબૂત અને સ્થિતિસ્થાપક છે, હળવા છે અને ધોવામાં ખૂબ જ સરળ છે. એટલા માટે નાયલોનનો એનો ઉપયોગ વધારે થાય છે. ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો કે મોડાઓ, મોજા છે, દોરડાઓ છે, તંબુ છે, કારના સીટબેલ્ટ છે, પડદાઓ છે, એની બનાવટમાં આ નાયલોન પ્રકારના જે સંશ્લેષિત રેસાઓ રહ્યા એ સંશ્લેષિત રેસાઓનો ઉપયોગ વધારે થાય છે. એ સિવાય પેરાસૂટ અને પર્વતારોહણના જે દોરડાઓ રહ્યા એ દોરડાઓમાં મજબૂત દોરડાઓ બનાવવા માટે પણ આ સંશ્લેષિત રેસાઓનો ઉપયોગ વધારે થાય છે. એ સંશ્લેષિત નાયલોન પ્રકારનું જે સંશ્લેષિત રેસાઓ રહ્યા એ એટલા મજબૂત છે કે એ સ્ટીલના તાંતણા કરતાં પણ વધારે મજબૂત છે, બરોબર છે. ત્યારબાદ આપણે પોલિએસ્ટર અને એક્રેલિક વિશે આવ્યા હતા. પોલિએસ્ટરના જે કપડાઓ રહ્યા એ કપડાઓ જલ્દી ચોળાઈ જતા નથી અને ધોવામાં ખૂબ જ
સરળ છે, પ્લસ એ વધુ સસ્તી કિંમતમાં મળે છે અને વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે, એટલા માટે આપણે એને સરળતાથી વધારે એનો ઉપયોગ કરીએ છીએ, રંગબેરંગી કપડાઓ આપણે પહેરીએ છીએ. એનું જે પોલિએસ્ટરનું એક નામાંકિત જે નામ છે એ ટેરેલિન છે. એ ટેરેલિન એ સૌથી એના પાતળા રેસાઓ છે અને એના પાતળા તાતણાઓની મદદથી સંપૂર્ણપણે જે વણવરી વરવામાં ખૂબ જ સરળ છે. બરોબર, જાડે રેસાઓ રહ્યા તેને વણવામાં એટલા બધા સરળ પડે નહીં, પણ આ ટેરેલિન ટેરેલિન ખૂબ જ પાતળું હોવાથી એને તમે સરળતાથી વણી શકો છો. એમાં જ એક એનું પોલિએસ્ટર છે પેટ, પેટ એટલે કે પોલીઇથિલિન ટેરેફથાલેટ. બરોબર છે, આ પેટનું નામ તમે યાદ રાખજો, પોલીઇથિલિન ટેરેફથાલેટ. બરોબર છે, આ પોલીઇથિલિન ટેરેફથાલેટ એ બાટલીઓ, વાસણો, વાયરની બનાવટમાં, પછી કાચની બારીઓમાં, એમાં ફિલ્મ બનાવવામાં, કાચની બારીઓમાં જે ફિલ્મો લગાડીએ છીએ એ ફિલ્મ બનાવવામાં, એ બધામાં આ પેટનો પીઈટી પેટનો ઉપયોગ થાય છે. ટૂંકમાં કે પોલીઇથિલિન ટેરેફથાલેટ જે આ પોલીએસ્ટરનું જે કાપડ રહ્યું એ કાપડનો અથવા તો એ જે પ્રકાર રહ્યો સંશ્લેષિત રેસાઓનો એનો ઉપયોગ થાય છે. એ સિવાય કે આપણે જોયું તો પોલીએસ્ટર એ પોલીએસ્ટર એસ્ટરનો સમૂહ છે કે જે જાજા બધા એસ્ટર સમૂહ જોડાય અને બનેલો છે. આ જે એસ્ટર સમૂહ રહ્યું એસ્ટર સમૂહમાં પોલી વુડ, પોલી કોટ અને ટેરેલિન આ બધા જે કાપડો રહ્યા એ બધા કાપડોને કુદરતી રેસાઓ સાથે મળીને બનાવવામાં આવે છે. પોલી કોટ એટલે કે એ કપાસ સાથે ભળાય છે, ટેરેલિન એ પણ કપાસ સાથે ભળી અને એના રેસાઓ બનાવવામાં, એનું કાપડ બનાવવામાં આવે છે. પોલી વુડ, વુડ એટલે ઊન, બરોબર છે, તો એ ઊન સાથે જોડાય અને પછી એને બનાવવામાં આવે છે, એટલા માટે એને કેવું કહેવામાં આવે છે, પોલી વુડ કહેવાય છે. બરોબર છે, પછી કે જેમ તમે શિયાળામાં સ્વેટર શાલ ને ધાબળા ને બધું ઓઢો છો એ હકીકતમાં ઊનના નથી હોતા પણ કેના હોય છે, એક્રેલિકના હોય છે. બરોબર, જો તમને સસ્તા મળે છે તો એ સસ્તું કયું હોય છે, આ એક્રેલિક હોય છે. કે એક્રેલિકને તમે સામાન્ય રીતે ઊન જેવું જ હોય છે, ઊન અને એક્રેલિકમાં તમને સરખી રીતે જોવો તો એમાં ખબર પડી શકે નહીં કે આમાંથી કયું ઊન છે અને કયું એક્રેલિક છે. અને સામાન્ય રીતે સ્વેટર શાલ અને ધાબળાની બનાવટમાં થાય છે. અને આ જે સંશ્લેષિત રેસાઓ રહે એ અગ્નિ ખૂબ જ એને આકર્ષે છે અને એ જ્યારે સળગે છે ત્યારે એમાંથી રસ, ટૂંકમાં કે એ ચોંટી જાય છે શરીરને, એટલા માટે જ્યાં પણ તમે અગ્નિનો સંપર્ક થતો હોય તો રસોડામાં તમારે આ જે સિન્થેટિક કપડાઓ રહે એ સિન્થેટિક કપડાઓ પહેરવા જોઈએ નહીં. ત્યારબાદ કે સંશ્લેષિત રેસાઓનો ગુણધર્મ ક્યાં ક્યાં છે, તો કે જલ્દી સુકાઈ જાય છે, ટકાઉ છે, ઓછા ખર્ચાળ છે, સરળતાથી ઉપલબ્ધ છે અને સાચવવામાં સહેલા છે. બરોબર છે, આ બધાના ગુણધર્મોના કારણે સંશ્લેષિત રેસાઓ રહ્યા એ સંશ્લેષિત રેસાઓનો ઉપયોગ વધારે થાય છે. બરોબર છે, તો એ લાગે આપણે સંશ્લેષિત રેસાઓ રહ્યા એ સંશ્લેષિત રેસાઓ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી. હવે પછીના લેક્ચરમાં આપણે પ્લાસ્ટિક વિશે વધારે વધારે માહિતી મેળવશું, કારણ કે અત્યારે લગી આપણે સંશ્લેષિત રેસાના ગુણગાન ગાયા, તો હવે પછી આપણે કેના વિશે ગુણગાન ગાવાના છે, તો કે પ્લાસ્ટિક વિશે, કારણ કે આપણું નામ જ છે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક. બરોબર છે, સંશ્લેષિત રેસાઓ વિશે તમે સંપૂર્ણપણે ભણી ગયા છો. હવે આપણે આના આગળના લેક્ચરમાં કેના વિશે ભણવાનું છે, તો કે આ પ્લાસ્ટિક વિશે ભણવાનું છે. બરોબર છે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે આગલા લેક્ચરમાં. બાય, ધન્યવાદ. Thank you.